તૈયારીમાં પડ્યા છે, પણ નાનું બાળક એટલે શાંતિથી ન બેસે. થોડી થોડી વારે પપ્પા પપ્પા કરતું પપ્પા પાસે જાય. એટલે અધિકારીને થયું કે લાવે એને કંઈક કામ સોંપી દઉં, એટલે મારી પાસે ન આવે અને હું મીટિંગને તૈયારી કરી લઉં. અને એ નાના બાળકને એ અધિકારીએ કામ સોંપ્યું. પેપર હતું ને એના બધા ટુકડા કરી નાખ્યા અને એમાં દુનિયાનો નકશો હતો. બાળકને કહ્યું કે જા હવે તું આ નકશો તારે સારી રીતે ગોઠવી આવવાનો છે, અને તારે તારું કામ પૂરું થઈ જાય પછી તારે મારી પાસે આવવાનું છે. બાળકને તો એમ કામ જોઈતું હતું અને મળી ગયું. ગયો એના રૂમમાં અને ગયો છે રૂમમાં. થોડી જ ક્ષણો હજી તો થઈ નથી અને ત્યાં ફરી પાછો આવ્યો. પપ્પા પપ્પા કરતો આવ્યો એટલે અધિકારીએ કહ્યું કે કેમ મેં તને કહ્યું હતું ને કે તારું કામ પૂરું થાય પછી જ તારે મારી પાસે આવવાનું, ત્યાં સુધી નહીં. પણ પપ્પા સાંભળો, કામ થઈ ગયું મારું. અધિકારી વિચારવામાં પડી ગયા કે એટલી વારમાં તો શક્ય જ નથી કે નકશો દુનિયાનો નકશો હતો એ ગોઠવાઈ ન શકે. એટલે અધિકારીએ એના પપ્પાએ કહ્યું કે લાવ મને બતાવો. અને અધિકારીએ જ્યારે જોયું તો ખરા અર્થમાં જે બાળકે જે નકશો ગોઠવ્યો હતો દુનિયાનો એ બરાબર હતો. અધિકારી વિચારમાં પડી ગયા કે આ શક્ય નથી આટલી વારમાં. અને બાળકને પૂછવા લાગ્યા કે બેટા તે આ કામ કેવી રીતે કર્યું? અને એનો જવાબ હતો ને એ સાંભળવા જેવો. એ બાળકે કહ્યું કે પપ્પા આ તો કામ સહેલું હતું, તમે સહેલું કરીને આપ્યું હતું. કેમ? તો કે આ નકશાની પાછળ જોયું ને તો માણસનું ચિત્ર હતું. માણસનું ચિત્ર હતું એટલે માણસને મેં ગોઠવી દીધો. માણસ બરાબર ગોઠવાઈ ગયો એટલે દુનિયા બની ગઈ. કહેવાનો અર્થ એવો હતો કે માણસ બરાબર ગોઠવાઈ જાય ને તો બધું વ્યવસ્થિત ચાલે. અને આજના પ્રકરણની અંદર પરિવાર પ્રકરણ અને નારીની ભૂમિકા વાત બતાવી કે માણસ બરાબર ગોઠવાઈ જતો હોય ને જ્યાં કુટુંબમાં, પરિવારમાં, સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ, ત્યારે બધું વ્યવસ્થિત જ ચાલે. અને એમાં પણ જો પરિવારને ધરોહર હોય ને તો એ નારી છે. જેવી રીતે વિશાળકાય એક વૃક્ષ છે એનું થડ મજબૂત હોય ને તો વૃક્ષને કઈ ન થઈ શકે. થડ મજબૂત જોઈએ. ઠીક એવી જ રીતે પરિવારના મૂળ રૂપે નારી શક્તિ છે. જેવી રીતે એક મોટી ઇમારત બની છે, મોટી બિલ્ડિંગ બની છે, ફ્લેટ બન્યો છે, પણ એનો પાયો મજબૂત નથી તો એ ઇમારત ટકી નહીં શકે. ઠીક એવી જ રીતે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવતા કે બેટા નારી શક્તિ એ ખાલી પરિવાર માટે નહીં પણ પૂરા સમાજ, આ રાષ્ટ્ર માટે એક ધરોહર સમાન છે, એક પાયારૂપ છે. જો એ નારી શક્તિ બરાબર હશે ને તો એ કુટુંબ, એ સમાજ, એ પરિવાર, એ રાષ્ટ્ર ખૂબ ઊંચું હશે, ઉન્નત હશે. અને એમાં પણ પરમ વંદના માતાજી જેમણે 21મી સદી નારી સદીની ઘોષણા કરી અને આજે એ સમસ્ત સંસારની પરમ માતૃશક્તિ જગત જનની માં જગદંબા આજે એમની પુણ્યતિથિ. એ મહાન શક્તિને આજે યાદ કરીએ કે ખરેખર માં તમે આ સંસારને શું આપી ગયા, શું ઉદ્દેશ્ય હતો નારી જાગરણ પાછળ. અને આપણને બધાને ખબર છે કે માં એ તો બાળક માટે સર્વસ્વ છે. માને જ્યારે જોઈ લે છે ને બાળક ત્યારે એને શાંતિ થઈ જાય છે. અને મા જેવા સંસ્કાર બાળકને આપે ને એવું બાળક બને. અને એવી આજે એ જગત જનની, આજે બધાની મા એવી જગત જનની મા જગદંબા પરમ વંદન્યા મા ભગવતી દેવી આજે માને યાદ કરીએ. કેમ? કહેતા કે પરમ પૂજ્ય ગુરુદેવના કામની પાછળ જો જેમનો હાથ હોય ને તો એ માતૃશક્તિનો છે. ગુરુદેવને સતત આગળ વધારવા માટે માએ ખૂબ પ્રયત્ન કર્યા છે અને અમે તો ગુરુદેવને પણ નથી જોયેલા
અને માતાજીને પણ નથી જોયેલા. અમે તો ફક્ત બધાની સાથેથી વાતો સાંભળી છે, અને આ કાર્યની અંદર જો જોડાયેલા હોય તો આ તમને બધાને જો આટલા ઉત્સાહથી દોડતા જોયા છે ને ત્યારે જોડાયેલા છે. બાકી તો અમે ક્યાં જોયા છે? અમને ક્યાં ખ્યાલ છે કે કોણ છે ગુરુદેવ, કોણ છે માતાજી? જ્યારે શાંતિ કુંજની અંદર પ્રથમ વાર જ જ્યારે મહિનાની શિબિર કરવા ગયા ને ત્યારે શાંતિ કુંજની અંદર રહેનારા જે વડીલ પરિજનો હતા કે જેમને ગુરુદેવનો સાથ મળ્યો છે, માતાજીનો સાથ મળ્યો છે, વાત કરતા કે જે પણ સમયે, જે પણ સમય હોય, રાત્રિ હોય કે દિવસ હોય કે બપોર હોય, કોઈ પણ સમયે જ્યારે શાંતિ કુંજની અંદર પગ મૂકતા ને ત્યારે માતાજી હસતા હસતા આવકાર આપતા. અને એટલું જ નહીં, અને માતાજીના અન્નપૂર્ણા એ ભોજનાલયની અંદર અમને પ્રેમથી ભોજન કરાવતા. જ્યારે માતાજીને ખરેખર યાદ કરતા ને તો રડી પડતા. કેટલો બધો પ્રેમ આપ્યો છે, કેટલું બધું સમર્પણ છે, તો એમાં સંસારની આજે માતૃશક્તિને યાદ કરીએ, પ્રાર્થના કરીએ કે હે માં, અમને નથી ખબર કે અમારે કેવા કામ કરવાના છે, અમારે કયા રસ્તા તરફ ચાલવાનું છે એ પણ નથી ખબર, પણ બસ આજે શ્રદ્ધા અને ભાવથી અમે તારા ચરણોમાં આવ્યા છે ને તો એક જ આશા લઈને આવ્યા છે કે માં, અમને તું જેવા બનાવવા માંગે ને એવા અમને બનાવજે, તું જે રાહ તરફ અમને લઈ જવા માંગે ને એ રાહ તરફ અમે સતત ચાલતા રહીએ ને એ અમને પ્રેરણા આપજે. તો માના ચરણોમાં બીજું તો કઈ ના આપી શકીએ, પણ ફક્ત ભાવથી પ્રેમથી આજે માતૃશક્તિને યાદ કરીએ, થોડીક ક્ષણો શાંતિ કુંજ પરિસરની અંદર બેઠા છીએ, એ માના ચરણોમાં બેઠા છીએ, માં આજે ગોદ ફેલાવીને આપણને એના ચરણોમાં લઈ રહી છે, એ ભાવ સાથે થોડી વાર માટે માના ચરણોમાં પ્રાર્થના કરીશું. માં તેરે ચરણો મેં હમ શીશ ઝુકાતે હૈં, માં તેરે ચરણો મેં હમ શીશ ઝુકાતે હૈં, શ્રદ્ધા પૂરિત હો કર માં લો અશ્રુ ચડાતે પૂરિત હો કર
ક્યારેય એનું અભિમાન ન આવે અને આ રાહ ઉપર સતત બધાને આનંદ અપાવતા રહીએ ને એવી શક્તિ આપજો. શક્તિના ચરણોમાં કોટી કોટી વંદન સાથે